નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હિમળા વિદ્યાલય ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં પ્રકરણ 3 કેટલા ચોરસ નો ભાગ 2 નો અભ્યાસ કરીશું. હવે છે વિદ્યાર્થી મિત્રો કે ટિકિટનું માપ. અહીંયા કોષ્ટકમાં આપણને અલગ અલગ ટિકિટો આપેલી છે, જે એ બી સી ડી ઈ અને એફ એટલે કે કુલ 6 ટિકિટો આપેલી છે. 6 ટિકિટો એ અલગ અલગ ચોરસ અલગ અલગ સેમીના ચોરસથી બનેલી છે. તો આપણે જોઈશું, પહેલાં એ જોઈએ તો એ કેટલા ચોરસની ટિકિટ બનેલી છે. તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 ટિકિટ એ કેટલા ચોરસની બનેલી છે? તો 18. હવે ટિકિટ બી જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ટિકિટ બી એ કેટલા ચોરસની? 8. હવે સી જોઈએ, 1, 2, 3, 4, 5 અને 6 કેટલા? 6 ચોરસની. હવે ડી, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 ટિકિટ ડી કેટલા? 12થી. ઈ, 1, 2, 3 અને 4 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 ટિકિટ સી એફ કેટલા? 12. હવે શું કહે છે કે ટિકિટ ડી 12 ચોરસને ઢાંકે છે અને દરેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. દરેક ચોરસ કેટલા સેમી લંબાઈનો છે તે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે જો ચોરસની બધી બાજુ સરખી હોય તો જુઓ, આ 1 સેમી છે બરાબર, આની પણ 1 સેમી, આ પણ 1 સેમી અને આ પણ 1 સેમી. તો કુલ એક એક ચોરસથી બનેલો છે. તો શું કહ્યું છે કે ટિકિટ ડી દરેક ચોરસને 12 ચોરસને ઢાંકે છે. સાચી વાત છે કે ટિકિટ ડી એ 12 ચોરસને ઢાંકે છે, કે દરેક ચોરસને 1 સેમી લંબાઈનો છે. દરેક ચોરસ કેટલા સેમીની લંબાઈનો છે? તો 1 સેમી. તેથી ટપાલ ટિકિટ ડીનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી છે. શું કહે છે કે ટપાલ ટિકિટ ડીનું ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ, ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ. તો ક્ષેત્રફળ આપણે ટિકિટ ડીનું શોધવું હોય તો કેટલું થાય? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 કેટલું થશે? 12 ચોરસ સેમી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નો જોઈએ કે આ રસપ્રદ ટિકિટ જુઓ. એ, ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? વિદ્યાર્થી મિત્રો, આપણને એ પ્રશ્ન પૂછ્યો કે ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે. તો આપણે હાલ ગણ્યા કેટલા ચોરસ? 18. કેટલા ચોરસ આવશે? 18 બરાબર. અને ટિકિટ બી દ્વારા કેટલા ચોરસ ઢંકાય છે? તો ટિકિટ બી કેટલા ચોરસ? અહીંયા 18 ચોરસ, અહીંયા 8 ચોરસ. કેટલા? 8 ચોરસ. પડી ખબર કે ટિકિટ એ દ્વારા 1 સેમી બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? તો 18 ચોરસ. અને ટિકિટ બી દ્વારા કેટલા ચોરસ? તો 8 ચોરસ બરાબર. હવે બી, કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંદર ક્ષેત્રફળ શોધીએ. તો આમ લંબાઈ, જેની લંબાઈ વધારે હોય એનું ક્ષેત્રફળ હંમેશા વધારે હોય. તો આપણે અહીંયા જોઈશું કે આમાં કઈ ટિકિટ એવી છે જેનું લંબાઈ વધુ છે. તો ટિકિટ એની આપણે જોઈએ બરાબર. તો જુઓ, શું જોવાનું છે આપણે, કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો ટિકિટ એનું ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ, કે કેટલું છે? 18. જો આનું 12, આનું 12, આનું 4, આનું 8, આનું 6. તો કઈ ટિકિટ આવશે? કઈ ટિકિટ? તો ટિકિટ એ. ટિકિટ એનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. કે આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? તો કુલ કેટલા? 18 ચોરસ. શું જવાબ આવશે? 18 ચોરસ. અને સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? ખાલી જગ્યા ચોરસ સેમી. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? ખાલી જગ્યા ચોરસ સેમી. ક્ષેત્રફળ કેટલું? 18 ચોરસ સેમી.
હવે કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? વિદ્યાર્થી મિત્રો, આમાં કઈ બે ટિકિટો છે જેનું ક્ષેત્રફળ સરખું છે? તો ટિકિટ ડી અને ટિકિટ એફ. કઈ આવશે? ટિકિટ ડી અને ટિકિટ એફ, બરાબર. પછી કે દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? ખાલી જગ્યા ચોરસ સેમી. તો બંનેનું ક્ષેત્રફળ કેટલું છે? તો 12 ચોરસ સેમી. જો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્ષેત્રફળ શોધવું હોય ને તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આની લંબાઈ કેટલી છે? તો જો 1, 2, 3, 4 સેમી ગુણ્યા પહોળાઈ, 1, 2 અને 3, તો 3. 4 × 3 લંબાઈ ગુણ્યા પહોળાઈ, 4 × 3 = 12. તો આપણને ડાયરેક્ટ જવાબ પણ ક્ષેત્રફળ શોધવા મળી શકે છે, બરાબર. ચલો, સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે. સૌથી નાની ટિકિટ છે 4, એનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1, 2, 3 અને 4, આમ 2 અને આમ 2, તો 2 × 4 કેટલું સેમી થશે? 4 ચોરસ સેમી. હવે છે સૌથી નાની ટિકિટ અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત ખાલી જગ્યા ચોરસ સેમી છે. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી નાની અને સૌથી મોટી વચ્ચેનો તફાવત એટલે શું થાય? બાદ બાકી. તો સૌથી મોટી ટિકિટનું માપ શું છે? 18, અને સૌથી નાનીનું 4. તો 18 માંથી 4 બાદ કરીએ તો કેટલા આવશે? 8 માંથી 4 = 4 અને 1 ના 1 કેટલા આવશે? 14 ચોરસ સેમી. કેટલું આવશે? 14 ચોરસ સેમી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કહ્યું કે ટિકિટના માપ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપ્યા. હવે તમે જૂની ટપાલ ટિકિટનો સંગ્રહ કરો, તેને ચોરસ ખાના પર ગોઠવો અને તેમના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો. શું કહ્યું છે? કે તમે એક જૂની ટપાલ ટિકિટનો સંગ્રહ કરો અને તેને કયા ચોરસ ખાના પર ગોઠવવાના અને તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાનો પ્રયત્ન કરો. હવે છે કે અનુમાન કરો. કોનું ક્ષેત્રફળ વધારે છે? તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું? તો વિદ્યાર્થીઓ, પગની છાપ કરતાં પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ કેવું હોય? વધારે હોય. કે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ એ પગની છાપના ક્ષેત્રફળ કરતાં કેવું હોય? વધારે. તો અહીંયા શું આવશે? પુસ્તકના પાનાનું. કોનું વધારે હોય? તો પુસ્તકના પાનાનું. પ્રશ્ન 2, કોનું ક્ષેત્રફળ ઓછું છે? કે 1 સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? તો વિદ્યાર્થી મિત્રો, 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ 1 સાથે 5 રૂપિયાની 2 નોટના ક્ષેત્રફળ કરતાં ઓછું હોય છે. શું હોય? કે 100 રૂપિયાની જે 1 નોટ હોય એનું ક્ષેત્રફળ આપણે 5 રૂપિયાની 2 નોટ લઈએ એના કરતાં કેવું હોય? ઓછું. તો શું કોનું આવશે? 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ ઓછું હોય છે, બરાબર. હવે સી, કે 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે? તો ના. તો તમે વિદ્યાર્થી મિત્રો, 10 રૂપિયાની નોટ લેજો, એનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. તો એનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે હોઈ શકે નહીં, કે 10 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે નથી. પછી ડી, કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે? શા માટે? શું કહ્યું છે? કે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ એ પીળા રંગના આકારના ક્ષેત્રફળ કરતાં વધારે છે, શા માટે? તો વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ એ પીળા રંગના આકારના ક્ષેત્રફળ જેટલું જ છે. કેમ કે જો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણે માપી લઈએ તો કઈ રીતે? જુઓ, આ મારું છે 2, આ પણ છે 2, બરાબર. આમ આ થાય છે 3.5,
તો આ પણ છે 3.5. જ્યારે આ જોઈએ તો 3, આ જોઈએ તો પણ 3. તો પીળું અને લાલ, સોરી, પીળા વાદળી રંગનું ક્ષેત્રફળ અને પીળા રંગના ક્ષેત્રફળ બંને સમાન જ છે, એક જ જેટલું છે કે વાદળી રંગના ત્રિકોણને બરાબર વચ્ચેથી કાપીએ અને બંને ટુકડા કરીએ તો બંને બાજુએ લંબચોરસ પર ગોઠવાઈ બંનેનું ક્ષેત્રફળ એક જ સરખું છે. શું આવશે? કે બંનેનું ક્ષેત્રફળ એક જ જેટલું છે. બરાબર, તમે પ્રયત્ન કરી શકો છો કે કઈ રીતે આપણે બંનેનું ક્ષેત્રફળ એક જ જેવું શોધ્યું. હવે છે ઈ. પીળા રંગના આકારની પરિમિતિ એ વાદળી રંગ આકારની પરિમિતિથી વધારે છે, શા માટે? જો વિદ્યાર્થી મિત્રો, કે પીળા રંગના આકારની પરિમિતિ એ વાદળી રંગના આકારની પરિમિતિથી ઓછી છે. વાદળી રંગનો જે પરિમિતિ આપણે શોધીએ, તો પરિમિતિ એટલે બહારનો ભાગ. તો જો આપણે અહીંયા પરિમિતિ શોધીશું, તો આની છે પરિમિતિ કેટલી થશે? બે પોઈન્ટ પાંચ. અહીંયા આપણે લખીએ 2.5. બે, આ પણ 2.5 અને આ 2. બરાબર. હવે આપણે વાદળી રંગની જોઈએ. ત્રણ પોઈન્ટ પાંચ, બે, બે પોઈન્ટ પાંચ, આ પણ 2.5, મારી 3.5. તો વિદ્યાર્થી મિત્રો, અને આ, સોરી, આ અહીંયા અંદરનું નહીં ગણાય, ક્ષેત્રફળ પરિમિતિ. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સરવાળો કરીશું. તો આ 2.5 અને 2.5 એટલે 5, 6, 7, 8 અને 9. તો આની કેટલી થઈ? તો 9. આની 3.5, 3.5, 2.5 અને 2.5. તો 2.5 અને 2.5 એટલે 5, અને 3.5 અને 3.5 એટલે 3 × 6 = 7. 7 ને 5 કેટલા થશે? 7, 8, 9, 10, 11 અને 12. આનું 12 થશે, જ્યારે આનું 9. તો બંનેની પીળા રંગના આકારની પરિમિતિ એ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે, શા માટે? તો પીળા રંગના આકારની પરિમિતિ એ વાદળી રંગના આકારની પરિમિતિથી ઓછી છે. કેવી છે? આ ઓછી છે, જ્યારે વાદળી રંગવાળી કેવી છે? વધારે છે. કારણ કે પીળા રંગના આકારની પરિમિતિ 9 સેમી થાય છે, જ્યારે વાદળી રંગના આકારની પરિમિતિ એ 12 સેમી થાય છે. પડી ખબર તમને? હવે છે મારો હાથ કેટલો લાંબો. શું કહ્યું છે? કે મારો હાથ કેટલો લાંબો. તો તમારી હથેળીની બાજુ પરના ચોરસ ખાના પર મૂકી આંકી લો. વિદ્યાર્થી મિત્રો, આપણે બાજુના જે 36 પેજ છે એનું 37મા પેજ ઉપર એક ચોરસ આપેલું છે, તેમાં તમારી હથેળીની બાજુ પરના ચોરસ ખાના પર મૂકી લો. હવે કે તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે, તમારી કે તમારા મિત્રની? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોની હથેળી મોટી છે એ ચકાસવાનું છે. તો પછી કે તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે, ખાલી જગ્યા ચોરસ સમીને તમારા હથેળીનું ક્ષેત્રફળ તમારા મિત્રની હથેળીનું ચોરસ કેટલું છે, તે અમારે અહીંયા લખવાનું છે. તો આપણે બાજુના પેજ ઉપર જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, બાજુ પર જે તમને ચોરસ આપેલું છે તેમાં તમારે તમારો હાથ રાખવાનો છે, બરાબર, આ રીતના, અને પછી હાથની પેટર્ન પાડવાની છે કે તમારો હાથ એ કેટલા ચોરસમાં ઢંકાય છે.
તો જો અહીંયા આપણે હાથ પાડ્યો, દેખાય છે? હવે એ હાથનું તમારે તમારી હથેળીનું ક્ષેત્રફળ શોધવાનું. ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ, બરાબર? હવે જો આકૃતિમાં આપણે જોઈએ તો જે આખા ચોરસ છે આખા ગણવાના, જે અડધા ચોરસ છે એને શું કરવાનું, 1/2, આ બધા જે અડધા ચોરસ છે ગણી લેવાના અને એના ભાગ્યા 1/2 કરવાના, બરાબર? એટલે કેટલા ચોરસ સેમીમાં તમારો હાથ છે તે અહીંયા આપણે શોધીશું. હવે તમારા હાથ અને તમારા મિત્રનું એ તહી તો આપણે પેજ નંબર 36 ઉપર જે પ્રશ્નો આપેલા છે કે તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે અને તમારા મિત્રની હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે એ તમારે લખવાનું છે. હવે આ કહે છે કે મારા પગની છાપ લાંબી છે, જ્યારે આ શું કહે છે, પરંતુ મારા પગની છાપ પહોળી છે, તો કોનો પગ મોટો? આ કહે છે કે મારા પગની છાપ લાંબી છે, જ્યારે આ કહે છે મારો પગની છાપ પહોળી છે, તો કોનો પગ મોટો? તો આપણે અહીંયા પગની છાપ, કોના પગની છાપ મોટી છે, તમારી કે તમારા મિત્રની? તો કે મારા મિત્રની પગની છાપ મોટી છે. પછી કે તમે આ કેવી રીતે નક્કી કરી શકો, ચર્ચા કરો? તો કે હું મારા અને મારા મિત્રના પગની છાપનું ક્ષેત્રફળ શોધીને તેના પરથી નક્કી કરીશ કે ક્ષેત્રફળ શોધવાથી આપણને મળે કે કોનું વધારે ને કોનું ઓછું. પછી કે તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે, તમારા બંને પગનું છાપનું ક્ષેત્રફળ સરખું છે? તો હા, કે અમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે, આપણા બંને પગ, બરાબર? તો એનું તો કેવું હોય, સરખું જ હોય. હવે અહીંયા છે ઘેડાનું બચ્ચું, અહીંયા હાથી અને અહીંયા કીડી. તો અહીંયા શું કહે છે કે મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે, તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે. આ શું કહે છે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? આ કહે છે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? તો જો વિદ્યાર્થી મિત્રો, હવે છે અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે. તો વિદ્યાર્થી મિત્રો, પાંદાના પગની છાપનું ક્ષેત્રફળ અને મારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે. કયા? કોના? વાંદરાના પગની છાપનું ક્ષેત્રફળ એ મારા પગના ક્ષેત્રફળ સાથથી સરખું હશે. પછી કે અહીં કેટલાક પ્રાણીના પગની છાપ વાસ્તવિક કદ દર્શાવ્યા છે, તેમના પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરો. અહીંયા મરઘી અને અહીંયા કૂતરાનું, અહીંયા મરઘી અને અહીંયા કૂતરાનું. તો કે મરઘીના પગની છાપનું અંદાજિત ક્ષેત્રફળ 3 સેમી. કેટલું? 3 સેમી. જ્યારે કૂતરાના પગની છાપનું અંદાજિત ક્ષેત્રફળ કેટલું હશે? 9 સેમી. તો કોનું વધારે થયું? તો કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ એ વધારે છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, એક વાઘના પગનું ક્ષેત્રફળ વાઘના પગનું અહીંયા આપેલ છે, એનું આપણે અહીંયા શોધવાનું છે. તો તમે અહીંયાથી સ્ટાર્ટ કરી શકો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. તમે આ બધા ચોરસ ગણી અને જે અડધા હોય એનો આખું ગણવાનું, પછી ભાગ્યા 2/3 કરી દેવાના. એ રીતે તમે આ બધા પગનું અહીંયા શોધી શકો. તો કુલ કેટલું થશે? 168 ચોરસ સેમી, બરાબર? તો તમારે વિદ્યાર્થી મિત્રો આની ગણતરી કરવાની છે કે વાઘના પંજાનું પગના છાપનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે.